તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આપણે એમ લક્ષ્મીકાંતની બુકની અંદર ફંડામેન્ટલ રાઈટ જોઈ રહ્યા હતા. સમાનતાનો અધિકાર જે છે પૂરો થઈ ગયેલો છે. સમાનતાનો અધિકાર 14 થી 18માં તો બધે બધા આર્ટિકલ અનુચ્છેદ ડિટેલમાં જોઈ લીધા હતા. હવેથી આપણે સ્વતંત્રતાનો અધિકાર એટલે કે રાઈટ ટુ ફ્રીડમ એની વિશે ફ્રીડમ સ્વતંત્રતા વિશે ચર્ચા કરીશું. પહેલો જ અનુચ્છેદ ડાયરેક્ટ જ આવી જશે. કયો? આર્ટિકલ 19 19 નંબરનો અનુચ્છેદ કયો છે? તો કે સ્વતંત્રતાનો અધિકાર. તો એ શું છે એ આપણે ડાયરેક્ટ જાણવાની કોશિશ કરીશું. 19 નંબર જે છે એમાં સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલું છે. 19 નંબરનો અનુચ્છેદ પહેલાં જોઈએ તો એ ખૂબ જ વિશાળ છે. કેમ વિશાળ છે? કારણ કે 19 નંબરના એક અનુચ્છેદની અંદર તે 6 પ્રકારની સ્વતંત્રતા આપી દીધી છે. કેટલી? એક સાથે છ બધા હોલસેલમાં બાંટી દીધી. એક સાથે 6 સ્વતંત્રતા આપી દીધેલી છે. કઈ કઈ? તો કે બોલવાની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, વસવાટ કરવાની સ્વતંત્રતા, ધંધો વેપાર વ્યવસાય કરવાની સ્વતંત્રતા, આવી બધી સ્વતંત્રતા જે છે એ આપવામાં આવેલી છે આર્ટિકલ 19 અનુચ્છેદ 19 અંતર્ગત. અનુચ્છેદ 19ની અંદર ઘણી બધી સ્વતંત્રતા આપેલી છે, આ તમને ખ્યાલ આવી ગયો છે. હવે આર્ટિકલ 19 ક્લોઝ 1 19 એકની અંદર આ બધી સ્વતંત્રતા આપવામાં આવી છે. કઈ? તો કે હરવા ફરવાની સ્વતંત્રતા, બોલવાની સ્વતંત્રતા, આ બધે બધી વસ્તુ. પરંતુ આને જે છે એ તમારે ક્રમમાં યાદ રાખવી જરૂરી છે કઈ કઈ સ્વતંત્રતા આપેલી છે એ. કેમ? કારણ કે જો અહીંયા તમે સમજો કે પરીક્ષામાં કેવું પૂછાશે કે 19 એક, હવે 19 એકની અંદર 19 એક એ આવશે, 19 એક બી આવશે, આ 19 એક સી આવશે, આવી રીતે ડી ઈ એફ જી એવી રીતે આવશે. તો પ્રશ્ન એવો પૂછે છે કે વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ક્યાં આપેલી છે? તો એ 19 એક એમાં આપેલી છે. પછી હરવા ફરવાની સ્વતંત્રતા ક્યાં આપેલી છે? તો એ 19 એક ડીમાં આપેલી છે. તો આ તમને ખબર હોય છે. તો આ તમે કેવી રીતે યાદ રાખી શકો? તમારે પહેલાં તો બધું ક્રમમાં જ યાદ રાખવાનું છે, તો એની માટે તમે એક સ્ટોરી યાદ રાખો. શું સ્ટોરી યાદ રાખો? પહેલાં તો એવું યાદ રાખો કે આર્ટિકલ 19 અનુચ્છેદ 19 અંતર્ગત બોલવાનો અધિકાર આપવામાં આવેલો છે. શું? બોલવાનો અધિકાર. આપણે પોતાના વિચારો જે છે એ અભિવ્યક્ત કરી શકીએ, બોલી શકીએ. સ્પીચ એટલે બોલવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અને એક્સપ્રેશન, રાઇટ ટુ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. સ્પીચ એટલે બોલવાનો અધિકાર, એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિનો અધિકાર. અભિવ્યક્તિ એટલે શું? અભિવ્યક્તિ એટલે કે આપણે બોલ્યા વગર કોઈ પણ વસ્તુ અભિવ્યક્ત કરીએ, આપણે બોલ્યા વગર કોઈ વસ્તુ રજૂ કરીએ એને અભિવ્યક્તિ કહે. મતલબ કે તમને એવું લાગે કે બોલ્યા વગર તો કઈ રીતે રજૂ થઈ શકે? તો એની વગર પણ થઈ શકે. જેમ કે કોઈને ટેક્સ્ટ મેસેજ કરી અને સોશિયલ મીડિયાની અંદર મેસેજ કરી અને જણાવી દીધું તો એ હકીકતમાં આપણે બોલ્યા નથી પરંતુ અભિવ્યક્ત કર્યું છે. આપણે કોઈ વસ્તુ ચિત્ર દ્વારા રજૂ કરીએ, આપણે કોઈ વસ્તુ નાટક દ્વારા રજૂ કરીએ સાયલેન્ટ, એ પણ કારણ કે પછી વળી એમ કહેશો કે બોલીને રજૂ કરી દે એને સાયલેન્ટ નાટક દ્વારા, અથવા તો કોઈ વસ્તુ ગીત દ્વારા, પિક્ચર દ્વારા, મૂવી દ્વારા, ચિત્ર દ્વારા, વાર્તા દ્વારા, પુસ્તક દ્વારા, ન્યૂઝપેપરના આર્ટિકલ દ્વારા એવી રીતે અભિવ્યક્ત કરીએ તો આ બધે બધી વસ્તુ કોની અંદર આવશે? એક્સપ્રેશનની અંદર, અભિવ્યક્તિની અંદર, બરાબર. અને બોલવાની વાત હશે તો એ તો ડાયરેક્ટ સ્પીચની અંદર આવી જશે, મગજમાં ફિટ થઈ ગયું હશે, બરાબર. તો અનુચ્છેદ 19 આર્ટિકલ 19માં એ વાત કરેલી છે, 19 ક્લોઝ 1 ક્લોઝ 1 ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એટલે કે બોલવાનો વાણી અને વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. તો બીજા અધિકાર આપણે બધા ક્રમમાં કઈ રીતે યાદ રાખી શકીએ? તો એની માટે તમે આ સ્ટોરી યાદ રાખો. શું હતું કે અમે એક કોલેજમાં એક છોકરો ભણતો હતો, તો એ છોકરો ભણતો હતો તો એને નવું જાણવા મળ્યું. શું જાણવા મળ્યું? કે આ આર્ટિકલ 19 અંતર્ગત તો આપણે કોઈ પણ વસ્તુ બોલી શકીએ, આપણને બોલવાનો અધિકાર મળેલો છે. આપણને શું મળેલું છે? બોલવાનો અધિકાર, વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મળી ગયો છે. તો એને તો મજા આવી ગઈ, એને ખુશ થઈ ગયો કે વાહ વાહ મજા આવી ગઈ, હવે તો કે ગમ્યા સારું લાગે એવું આપણે બોલી શકીશું, ગમ્યા બોલવા માંડવાનું. એ ઘરે ગયો, તાત્કાલિક તે એની પપ્પાને બોલાય, એની પપ્પાને બોલાવીને કીધું કે હવે તમે મને જે પોકેટમાંની જે પૈસા ને બધું આપો છો ને, 1000 રૂપિયા તમે દર મહિને જે પોકેટમાંની મને આપો છો ને, એ 1000 રૂપિયા નહીં ચાલે, હવે ડાયરેક્ટ 5000 કરી નાખો, મને ચાલશે નહીં, 5000 રૂપિયા મને જોઈએ, 1000 રૂપિયાથી મારું કામ ચાલશે નહીં, બરાબર. એની પપ્પાનો તરત જ મગજ જતો રહ્યો, એમને કીધું કે તું શું આ વાત કરે છે આમને તેમને, તરત જ ગરમ થઈ ગયા, ગુસ્સે થઈ ગયા. પરંતુ જેવા તે એની પપ્પા બોલવા જતા હતા તો છોકરાએ તરત જ કહી દીધું, શું? તમે ચૂપ થઈ જાઓ અત્યારે. કેમ? કારણ કે અનુચ્છેદ 19, તમને ખબર છે કે ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 19 આવેલો છે અને અનુચ્છેદ 19 અંતર્ગત આપણને બોલવાનો અધિકાર મળેલો છે. તો અત્યારે હું મારા અધિકારનું પાલન કરું છું અને હું અત્યારે બોલવાનું કામ કરું છું. હું જ્યારે બોલવાનું બંધ કરું ત્યારે જ તમે બોલજો, કારણ કે એ અનુચ્છેદ 19 તમને પણ મળેલો છે. તમે ચિંતા ન કરો, તમને પણ મળેલો છે, પરંતુ મારો અધિકાર પૂરો થાય ત્યારે તમે બોલજો. એટલે અત્યારે પહેલાં તમે મારી વાત સાંભળો. તો એના પિતાને એવું થયું, સારું હાલો અત્યારે કે સાંભળી લેવી પહેલાં, પછી બધું હોલસેલમાં સાંભળી દઈશું. તો એમને પહેલાં વાત કરેલી કે આ જે 1000 રૂપિયા મને પોકેટમાંની આપો છો એ બધું બંધ કરો અને એની બદલે મારે 5000 રૂપિયા પોકેટમાંની જોઈએ. પછી બીજું કંઈ કે તમે મને જે આ બાઇક રાખવું છે કે સાયકલ રાખી છે, ગામડાનો વ્યક્તિ હતો, બરાબર, ગામડાની અંદર કોલેજમાં જતો હતો, તો કે તમે મને આ જે સાયકલ આપેલી છે કોલેજ જવા માટે એ સાયકલ નહીં ચાલે, કે મારે ક્યાં બધા મિત્રો જે છે એની નીચે કે મારે નીચા જોવાનું થાય છે, નીચું જોવાનું, સાયકલ બાઇકલ ચાલશે નહીં, મારે જોઈ બાઇક અને એ પણ હાઈ લેવલનું, ઊંચ લેવલનું આમ શહેરના લોકો જેવું બાઇક ચલાવતા હોય, બરાબર, અંગ્રેજો જેવું બાઇક ચલાવતા હોય એવું મારે મોડર્ન બાઇક જોઈએ.
એટલે કે મને એ બાઇક લઈ દેવ, એની અંદર પેટ્રોલ ના ને બધા પૈસા ને બધા સારા સારા કપડાં રોલન પેલું આવી બધી કેટલી ડિમાન્ડ રાખતી હતી કે મને આ બધું જોઈએ. તો પહેલાં એને આ બધી વસ્તુ કહી દીધી, પછી કે હા બરાબર હવે મારી ડિમાન્ડ બધી પૂરી થાય છે, હવે હું તમને મોકો આપું છું. એ પુત્રએ એ છોકરાએ એના પિતાને કીધું કે હવે હું તમને ડિમાન્ડ આપું છું, હવે તમે મારી ડિમાન્ડ પૂરી કરો અને હવે હું તમને અનુચ્છેદ 19નો ઉપયોગ કરવાનું કહું છું. મારો અનુચ્છેદ 19 પૂરો થઈ ગયો, હવે તમે અનુચ્છેદ 19નો ઉપયોગ કરી અને તમારે જે બોલવું હોય એ તમે બોલી જાઓ અને તમારે જે કહેવું હોય કહો. તો એના પિતાએ તો તમને ખબર પડી ગઈ હશે પહેલાં શું કર્યું હશે, પહેલાં તે એક બે ખેંચી લીધી હશે, લાફા એક બે ફટકારી દીધેલા હશે બરાબર, અને પછી એને તાત્કાલિક કહી દીધેલો હશે કે તું જે આ અનુચ્છેદ 19 ભણીને આવ્યો છો એ તને રાજ્ય વિરુદ્ધ મળેલો છે. કોની વિરુદ્ધ? રાજ્ય વિરુદ્ધ. આપણે પહેલે જ સમજી ગયેલા હતા કે બધા જ અધિકારો રાજ્ય વિરુદ્ધ મળે છે, એ અહીંયા મારા ઘરમાં મળેલા નથી. એટલે તાર જો આ અધિકાર ને બધું મેળવવું હોય તો તું ઘરની બહાર નીકળી જા બરાબર, એ બધું અહીંયા ન મળે, આ ઘર મારું છે બરાબર. અને અહીંયા એ બધા અનુચ્છેદ ને એવું બધું અહીંયા ચાલે નહીં, આ બધા રાઇટ્સ ફંડામેન્ટલ રાઇટ્સ છે એ બધું અહીંયા ન મળી શકે. એટલે એવું કહી દીધું. તો ભાઈ પુત્ર નહીં તેવું થઈ ગયું કે સારું હાલો કે જતા રહીએ. એને તાત્કાલિક એના બધા મિત્રોને લઈને ફોન કર્યો, મિત્રોને લઈને ફોન કર્યો, કોઈ એમની બેઠક હશે કે જ્યાં બધા ભેગા થતા હશે ત્યાં બધાને ભેગા થવાનું કીધું કે હાલો આપણે ભેગા થઈ ગયા, કોઈ એકાદી હોટલ ચાની કેટલી હોટલ બોટલ અથવા કોઈ બગીચે કે એવું કોઈ બધા મિત્રોને બોલાય અથવા કીધું હશે કે આવી રીતે થઈ ગયું છે તમે બધા પહોંચી જાઓ બરાબર. તો પહેલી વસ્તુ શું હતું? તો પહેલી વસ્તુ આપણે શું જોઈ તો કે બોલવાનો અધિકાર, બોલવાનો અથવા તો વાણીનો અધિકાર, વાણી અને વિચારની અભિવ્યક્તિનો અધિકાર બરાબર. અભિવ્યક્તિ, અભિવ્યક્તિ એટલે શું એ પણ મેં તમને સમજાવી દીધું. પછી બીજા નંબરમાં આપણે શું કીધું, બીજા નંબરમાં એણે એના બધા મિત્રોને ફોન કર્યો, બીજા નંબરમાં એના બધા મિત્રોને ફોન કર્યો, ફોન કરી અને ભેગા કર્યા. તો ભેગા થવાનો અધિકાર, ભેગા થવાનો અધિકાર બરાબર, ભેગા થવાનો અધિકાર. તો જેવો તેણે ભેગા થવાનો અધિકાર જે છે તો એણે એના મિત્રોને ફોન કરીને કીધું કે તમે બધા ભેગા થઈ જાઓ. તો તાત્કાલિક તે સામે વળાઈને મિત્રએ કીધું કે શું કંઈ લપબપ નથી થઈ ગઈ ને, જો લપબપ થઈ ગઈ હોય તો અમે હથિયાર બથિયાર લઈને આવી, બંદૂકને ધારિયાન તલવારને ઓલન પેલન એ બધું લઈને આવી. તો આને કીધું ના ના એવું કંઈ થયું નથી, લપબપ કંઈ થઈ નથી, આપણે ખાલી શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનું છે, શાંતિથી ભેગા થવાનું છે. એટલે 19(1)(b) ની અંદર શું આવશે, ભેગા થવાનો અધિકાર, પણ કેવી રીતે? પીસફુલી, શાંતિપૂર્ણ રીતે અને હથિયારો વગર. કેમ? કારણ કે આને એમ કીધું કે હજી લપબપ કંઈ થઈ નથી, એમને એમ શાંતિથી આવજો, કંઈ હજી હથિયાર પથિયાર લાવવાની જરૂર નથી. એટલે કે ભેગા થવાનો અધિકાર હથિયારો વગર શાંતિપૂર્ણ રીતે. બધે બધા ભેગા થઈ ગયા, બધે બધા ભેગા થઈ ગયા બરાબર. અને પછી બધા ભેગા થયા તો આણે વાત કરી, આજે હતો એણે વાત કરી કે મારે તો આવી રીતે મારા બાપા અરે આવી રીતે લપ થઈ ગઈ, મેં એમને આવી રીતે કહી દીધું, હું અનુચ્છેદ 19 જાણીને આવ્યો હતો અને મેં એમને જણાવ્યું તો કે મને ત્યાં આવી રીતે એક બે ફટકાર દીધી અને મને માર માર્યો, હવે હું પછી બહાર નીકળી દીધો, હું બહાર નીકળી ગયો. તો તરત જ એના બીજા એક બે મિત્રો હતા કે મારી અરે આવું થયું કે હું તે અનુચ્છેદ 19 વાંચી ગયો હતો અને એ શીખીને ગયો હતો, તો મેં ઘરે આવી જ વસ્તુ કહી તો મને જે ફટકારવામાં આવ્યો મારી એ સર્વિસ થઈ ગઈ. તો પછી એ બધા લોકોએ નક્કી કર્યું તો કે સારું હાલો આપણે એક કામ કરાવી, આપણે એક સંગઠન બનાવી દેવી, આપણે એક ગ્રુપ બનાવી દેવી, આપણે એક વોટ્સએપની અંદર ગ્રુપ બનાવી દેવી. તો એમને ગ્રુપ બનાવી દીધું. ગ્રુપનું નામ શું રાખવું એ તમે તમારી રીતે રાખી દેજો, જે રાખવું હોય એ બરાબર. તો ત્રીજા નંબરનું શું આવી જશે કે ગ્રુપ બનાવવાનો, એટલે કે સંગઠન બનાવવાનો અધિકાર. શું? ગ્રુપ, સમૂહ, સંગઠન અને કોઓપરેટિવ સોસાયટી બનાવવાનો અધિકાર, એટલે કે સહકારી મંડળી બનાવવાનો અધિકાર, સંગઠન બનાવવાનો અધિકાર પણ મળી ગયો. કેમ? કારણ કે બધા ભેગા થઈ અને સંગઠન બને. પછી તો હવે આ બધી વસ્તુ તો થઈ ગઈ, બધા ભેગા થઈ ગયા. તો પછી કીધું કે હવે આપણે એક કામ કરીએ, આમે જઈએ, હવે આપણને બધાને ઘરેથી બહાર કાઢી જ નાખેલા છે, તો આપણે એક કામ કરીએ, આપણે ક્યાંક ફરવા જઈએ, આપણે ક્યાંક ફરવા જઈએ અને મજા કરશું બરાબર, ક્યાંક થોડા સમય માટે ફરવા જતા રહીએ અને ફરી ભરી અને હરી ફરી અને મજા કરશું. તો તરત જ એમને નક્કી કર્યું કે હાલો ને આપણે ફરવા જવું હોય તો બધા કે ક્યાંક ફરવા જવું જોઈએ. તો કે અમુકે મનાલી જાવીને, શિમલા જાવીને, અમુકે સાઉથમાં જાવી, દક્ષિણમાં જાવી, બેંગ્લોર ને, કર્ણાટક ને, ઊટી ને, તમિલનાડુ, અથવા તો અમુકે નોર્થ ઈસ્ટ ની અંદર જતા રહીએ, આસામ ને, અરુણાચલ ને, મેઘાલય ને, એ બધી જગ્યાએ જઈએ. પછી બધાએ કે ના ના એટલું બધું આપણું બજેટ નથી, આપણે કે નાનામાં સસ્તામાં પતાવવાનું છે, આપણે ગુજરાતમાં ગુજરાતમાં ક્યાંક જવું. તો કે જવું તો કે બહાર જ છે, જવું તો કે બહાર જ છે. તો કે ગુજરાતની નજીક કે બહાર જવું હોય તો કેમ? તો કે દીવ જતા રહીએ, કેન્દ્ર શાસિત પ્રદેશ ખરો, ગુજરાતની બહાર ખરું અને બધી વસ્તુ કે એવું બધું બરાબર. તો કે આપણે કે દીવ જતા રહીએ બરાબર. હવે પછી એ પીવાવાળા હતા કે નહીં એ મને નથી ખબર કે દીવ ભાઈ તમારે એવું તો કહેવાનું થતું હોય કે દીવ તો બધા પીવા જતા હોય, તો એ મેં પછી એમને પૂછ્યું નતું કે તમે પીવાવાળા છો કે નહીં બરાબર. તો એમને નક્કી કર્યું કે આપણે દીવ ફરવા જઈએ, દીવ ફરવા જઈએ. તો એ તમે જો 19(1)(d) ડી ઉપરથી દીવ, ડી ઉપરથી દીવ એટલે કે હરવા ફરવાનો અધિકાર. કેવો? હરવા ફરવાનો અધિકાર. એ 19(1)(d)માં આવશે બરાબર. 19(1)(d) ની અંદર દીવ ફરવા, ફરવા ફરવા ત્યાં પહોંચી ગયા, તાત્કાલિક ફરવા પહોંચી ગયા. હવે જેવા તે ત્યાં ફરવા પહોંચ્યા તો તરત એમને ખબર પડી કે વાહ આ હા, અહીંયા તો ખૂબ જ સુંદર વાતાવરણ છે, અહીંયા તો સારી વસ્તુ છે. તો કે અહીંયા આપણે વસવાટ કરવો જોઈએ, અહીંયા શું કરવું જોઈએ? આપણે વસવાટ કરવો જોઈએ.
પછી આ ભેગા થઈને આનું વાતાવરણ ને આની ખૂબસૂરતી ને એ બધું જોયું કે આહા અહીંયા તો બધી અત્યંત સુંદર છે, બધી વસ્તુ ચારે બાજુ જોઈ તો નજારો જોવા મળે, કુદરતી સૌંદર્ય, દરિયો, નોલું પેલું વાતાવરણ ને ઉગતો સૂરજ ને ઢળતો સૂરજ ને બધું આહા, કે અહીંયા કે મૂવીના પિક્ચરના નીના શૂટિંગ અહીંયા થઈ છે, ચલો કે અહીંયા જ રોકાઈ જવું. એમને એવું થયું કે આપણે અહીંયા વસવાટ કરી જેવો છે, આપણે અહીંયા જ હવે ઘર લઈ જવું છે, અહીંયા જ રોકાઈ જવું છે. એટલે કે વસવાટ કરવાનો અધિકાર શું, એટલે કે આપણે અહીંયા જ સ્થાયી થઈ જવું છે, અહીંયા તે રહી જવું છે. તો 19.1 એની અંદર શું આવશે, 19.1 એની અંદર વસવાટ કરવાનો અધિકાર, બરાબર. આપણે ત્યાં ત્યાં જઈ જવું છે, ત્યાં આપણે રહી જવું છે, ત્યાં ત્યાં રહેવાનો અધિકાર, તો વસવાટ કરવાનો અધિકાર, સ્થાયી થઈ જવાનો અધિકાર. પછી હવે ત્યાં એકાદ થોડાક દિવસ રહ્યા, પછી થોડાક દિવસ રહ્યા પછી ખબર પડી ગઈ કે હવે અહીંયા રહેવું હોય તો પહેલાં કંઈક કામ ધંધો કરવો પડે. શું કરવું પડે, કામ ધંધો કરવો પડે. તો કામ ધંધા કરવા માટે પણ નક્કી કરવું પડે. તો એની માટે એમને કામ ધંધો ગોઈતો, કામ ધંધો ગોઈતો, બરાબર. તો જે તે જગ્યાએ ઉદ્યોગ વેપાર કરવાની સ્વતંત્રતા, ઉદ્યોગ વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા, તો એ કોની અંદર આવશે, એ આવશે 19.1 જીની અંદર આવશે. શું આવશે, વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા, વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા. તમને એવું લાગશે કે 19.1 જી કેમ બાકી રહ્યું, 19.1 એફ કેમ બાકી રહ્યું, તો એફ બાકી રાખી દીધું કેમ, કારણ કે એફ જે છે એ સંપત્તિનો અધિકાર હતો. એ કયો હતો, સંપત્તિનો અધિકાર. કારણ કે જો હવે એ લોકો જ્યારે વસવાટ કરવા ગયા હતા, વસવાટ કરવા, તો પહેલાં એમને એમ કીધું પહેલાં આપણે વસવાટ કરવા માટે ઘર ખરીદી લેવું. શું નક્કી કર્યું હતું કે આપણે પહેલાં અહીંયા ઘર ખરીદી લેવું, પહેલાં એમને એવું નક્કી કર્યું ઘર ખરીદી લેવી, સંપત્તિનો અધિકાર. પરંતુ એ મેં તમને લખાયો નથી, કેમ, કારણ કે 19.1 એફ સંપત્તિનો અધિકાર, પરંતુ આને હવે રદ કરી નાખેલો છે, આને રદ કરી નાખેલો છે. તમે એવી રીતે યાદ રાખી શકો કે અહીંયા એફ છે એટલે એફ એટલે કે ફેલ થઈ ગયો, ફેલ થઈ ગયો, એ નપાસ થઈ ગયેલો છે, બરાબર. સંપત્તિનો અધિકાર રદ થઈ ગયેલો છે. એ લોકોએ નક્કી કર્યું કે વસવાટ કરશું, વસવાટ કરવા માટે ઘર જોશે, સંપત્તિ લેવી પડશે, પ્રોપર્ટી ખરીદવી પડશે, 19.1 એફ, પરંતુ એ એફ છે એટલે કે ફેલ થઈ ગયો. અને પછી એમને નક્કી કર્યું કે હવે આ સંપત્તિને બધું લઈ લીધું, પણ હવે આ વેપાર ધંધો કંઈક કામ ધંધો કરવો પડશે, જીવનમાં આગળ વધવા માટે કંઈક કામ ધંધો કરવો પડશે, પૈસા પૈસા મળશે નહીં તો કંઈ થશે નહીં. એટલે 19.1 જીમાં કે વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા, બધે બધા સ્વતંત્રતા છે, છ પ્રકારની, 1, 2, 3, 4, 5, 6, 6 પ્રકારની સ્વતંત્રતા જે છે એ મેં તમને ચલાવી દીધી છે, બરાબર. તો હવે તમને કંઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે શું હતું, તો કે 19.1 એ એની અંદર બોલવાનો અધિકાર, વાણીનો અધિકાર, વિચારનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપેલો. 19.1 બીની અંદર ભેગા થવાનો અધિકાર, પરંતુ ભેગા થવામાં બે શરત યાદ રાખવાની, પીસફુલી, શાંતિપૂર્ણ રીતે, અને હથિયાર વગર ભેગા થાય. જો હથિયાર લઈને આવતા નહીં, હથિયાર લઈને આવશો તો ખબર પડી જશે કે આ તો બાજવા, તાત્કાલિક યુદ્ધ યુદ્ધ કરવાનું, એવું ચાલશે નહીં, બરાબર. પછી ત્રીજા નંબરમાં શું કીધું, 19.1 સીની અંદર સંગઠન બનાવવાનો અધિકાર, યુનિયન બનાવવાનો અધિકાર, કોઓપરેટિવ સોસાયટી બનાવવાનો અધિકાર, વોટ્સએપમાં ગ્રુપ બનાવવાનો અધિકાર. પછી 19.1 ડીની અંદર દીવ ફરવા જવાનો અધિકાર, દીવ એટલે એ દીવ જવું જરૂરી નથી, તમે જ્યાં જવું ત્યાં જઈ શકો છો, બરાબર. હરવા ફરવાનો અધિકાર, આખા ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ હરવા ફરવાનો અધિકાર, માત્ર ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ હરવા ફરવાનો અધિકાર એ આર્ટિકલ 19 અંતર્ગત મળેલો છે. 19.1 ઈની અંદર શું આપેલું છે કે વસવાટ કરવાનો અધિકાર. આપણે કંઈક ફરવા ગયા હોય, જગ્યા પસંદ આવી ગયો કે વાહ અહીંયા જ રોકાઈ જવું છે, હવે તો બીજે કંઈ જવું જ નથી, અહીંયા જ રોકાઈ જવું, વસવાટ કરવાનો અધિકાર. 19.1 એફ ફેલ થઈ ગયેલો, સંપત્તિનો અધિકાર. 19.1 જી વેપાર ધંધો કરવાનો અધિકાર. તો હવે તમને બધા અધિકાર ખ્યાલ આવી ગયા છે, પરંતુ બીજી વસ્તુ પણ હું તમને કહી દઉં, આ બધે બધા અધિકારો તો તમને ખ્યાલ આવી ગયા, આ બધે બધી આપણને શું મળેલી છે, સ્વતંત્રતા, ફ્રીડમ મળેલી છે, પરંતુ આ બધાની ઉપર અમુક પ્રકારની RR મૂકેલા છે. વોટ ઇઝ RR? RR એટલે કે રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એટલે કે વાજબી નિયંત્રણ મૂકેલા છે બધાની ઉપર. શું મૂકેલું છે? વાજબી નિયંત્રણ. અને આ બધે બધા વાજબી નિયંત્રણ પણ હું તમને અત્યારે જ ચલાવી દઈશ, અત્યારે જ ચલાવી દઈશ. કેમ? કારણ કે હવે માની લો કે આર્ટિકલ 19.1 એમાં લખેલું છે કે બોલવાનો અધિકાર, વાણીનો અધિકાર, વિચારનો અધિકાર, અભિવ્યક્તિનો અધિકાર, પરંતુ કદાચ કોઈ વ્યક્તિ એવું બોલે, કદાચ કોઈ વ્યક્તિ એવું બોલે, બીજાને ગાળો દેવાનું ચાલુ કરી દે, બરાબર. દીવ ગયો એની આ પી બીન, એને મજા દિમાગ છટકી ગયો, મગજ છટકી ગયો, અને કોકને ગાળું દેવા માંડે, કોકને આ લપ કરી નાખે, તો આવો અધિકાર ક્યાંય આપેલો નથી. બોલવાનો અધિકાર આપેલો, પણ કોઈને ગાળો દેવાની નહીં એવો અધિકાર આપેલો નથી, બરાબર. તો એની માટે આ બધા જે અધિકાર આપેલા છે, તો એની અંદર પણ અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકવાના જરૂરી છે. જેમ કે આ ડીની અંદર હરવા ફરવાનો અધિકાર, હરવા ફરવાનો અધિકાર છે. તો એ કોઈક વ્યક્તિ એમ કે મારે ફરવા જવું છે, પરંતુ મારે ફરવા એ જગ્યાએ જવું છે કે જ્યાં બધા આર્મીના બધા લોકો જે છે એ જે જગ્યાએ બેઠા હોય, જે જગ્યાએ પ્લાન બનાવતા હોય, અથવા નેવીના, એરફોર્સના એ બધા લોકો જ્યાં પ્લાન બનાવતા હોય, એ બધા લોકો જે જ્યાં પોતાના શસ્ત્રો, હથિયારો, બંદૂકો, તોપ આ બધું રાખતા હોય, મારે એ જગ્યાએ ફરવા જવું છે, મારે એ જગ્યાએ જોવા જવું, તો અહીંયા બધાને કંઈ લઈ જવાય નહીં, બરાબર. એ કંઈ જોવા જેવી વસ્તુ નથી, એ કંઈ મ્યુઝિયમ નથી, તો અહીંયા કંઈ બધાને લઈ જવાય નહીં, તો એવું ચાલે નહીં. એટલે કે આની ઉપર અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ મૂકવાના છે. તો મતલબ કે આ બધા જે ફંડામેન્ટલ રાઈટ, આ બધી જે સ્વતંત્રતા, ફ્રીડમ આપેલી છે 6 પ્રકારની, એ અનલિમિટેડ નથી, પરંતુ લિમિટેડ છે. શું? એબ્સોલ્યુટ નથી, ક્વોલિફાઈડ છે. મતલબ કે આની ઉપર અમુક પ્રકારના વાજબી નિયંત્રણ મૂકાશે. આની માટે તમે એક વસ્તુ યાદ રાખો, શું? તો કે આપણે પોતાના ફંડામેન્ટલ રાઈટનો ઉપયોગ ત્યાં સુધી જ કરી શકીએ, ત્યાં સુધી જ કરી શકીએ જ્યાં સુધી
કોઈ બીજાનો ફંડામેન્ટલ રાઈટ છે એનું ઉલ્લંઘન થતું નથી, એનું ઉલ્લંઘન થતું નથી. હવે અહીં તમે સમજો કે આપણે કોઈ પણ વસ્તુ બોલવાનું ચાલુ કરીએ, 19(1) ક્લોઝ એનો ઉપયોગ કરી અને આપણે જેમ તેમ બોલવા માંડીએ, આડું અવડું બોલવા માંડીએ, પરંતુ એના કારણે એવું બની શકે કે કોઈ બીજા વ્યક્તિનો ફંડામેન્ટલ રાઈટ જે છે એનું ઉલ્લંઘન થાય. આપણે બીજાનું અપમાન કરી નાખીએ, બીજાનું અપમાન કરી નાખીએ તો એ એના ફંડામેન્ટલ રાઈટનું ઉલ્લંઘન છે. એટલે આપણે એવું કંઈ બોલી નહીં શકીએ. એક લીટીમાં સમજવું હોય તો એવું સમજો કે આપણે આપણા ફંડામેન્ટલ રાઈટનો ઉપયોગ ત્યાં સુધી જ કરી શકીએ જ્યાં સુધી આપણે બીજાના ફંડામેન્ટલ રાઈટનું ઉલ્લંઘન કરતા નથી. આપણો પોતાનો રાઈટ જે છે એનું તો પાલન કરવાનું છે, હારે હારે બીજાનું ઉડાડતા નહીં, બીજાનું હારે હારે ઉડાડવાનું નથી, બીજાનું પણ ધ્યાન રાખવાનું છે. દુનિયામાં ખાલી આપણે એક જ રહેતા નથી, બરાબર, એટલે બીજાનું પણ ધ્યાન રાખવાનું છે. તો બધાના અધિકારોને જાળવવાના. બીજા કયા કયા રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે એ પણ આપણે જોઈએ, બુકમાં શું લખેલું છે એ જોવાની કોશિશ કરીએ. તો હવે તમે અહીંયા આર્ટિકલ 19 અનુચ્છેદ 19 જોઈ શકો છો. પ્રોટેક્શન ઓફ સર્ટિન રાઇટ્સ, અમુક પ્રકારના અધિકારો, જેમ કે ફ્રીડમ ઓફ સ્પીચ, બોલવાનો અધિકાર, વાણીનો અધિકાર આપેલો છે કે બધે બધા નાગરિકોને વાણીનો અધિકાર આપશે. 19(1) અને એની અંદર તો કે સ્પીચ અને એક્સપ્રેશનનો અધિકાર, પછી એસેમ્બલી પીસફુલી વિધાઉટ આર્મ્સ, હથિયારો વગર ભેગા થવાનો, શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર. સીમાં શું આપેલો છે? એસોસિએશન, સંગઠન બનાવવાનો અધિકાર. ડીની અંદર મૂવ ફ્રીલી થ્રુ આઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, આખા ભારત દેશની અંદર કોઈપણ જગ્યાએ મુક્તપણે હરવા ફરવાનો અધિકાર, જ્યાં મજા આવે ત્યાં ફરવા જતું રહેવાનું. એની અંદર શું કીધું? તો કે રિસાઇડ અને સેટલ, ભારતની અંદર કોઈપણ જગ્યાએ રિસાઇડ રહેવાનો અધિકાર, વસવાટ કરવાનો અધિકાર, અને અહીંયા સેટલ, અહીંયા સ્થાયી થવાનો અધિકાર. એફની અંદર શું હતું? સંપત્તિનો અધિકાર રદ કરી નાખેલો છે. જીની અંદર શું? કે પ્રેક્ટિસ એની પ્રોફેશન, કોઈપણ પ્રકારનો આપણે ધંધો કરવો હોય, વેપાર કરવો હોય, વ્યવસાય કરવો હોય, ઓક્યુપેશન કરવો હોય, ટ્રેડ કરવો હોય, બિઝનેસ કરવો હોય, પ્રોફેશન કરવો હોય, તો આ બધાનું પણ આપણે પાલન કરી શકીશું. બધે બધા અધિકાર જોઈ લીધા. પ્રશ્ન પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય છે કે શું આર્ટિકલ 19 અનુચ્છેદ 19ની અંદર જે સ્વતંત્રતા આપવામાં આવેલી એ અનલિમિટેડ છે? તો વિધાન પડી જાય ખોટું, એ અનલિમિટેડ નથી. તો શું લિમિટેડ છે? તો કે હા, એ લિમિટેડ છે. કઈ રીતે લિમિટેડ છે? તો એ લિમિટેડ છે કારણ કે એની ઉપર આર મૂકેલા છે, રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકેલા છે, મતલબ કે વાજબી નિયંત્રણ મૂકેલા છે. આ વાજબી નિયંત્રણ કઈ રીતે મૂકેલા છે, અથવા તો આ જે વાજબી નિયંત્રણ મૂકેલા છે એ ક્યાં આપેલા છે? તો એ આપેલા છે આર્ટિકલ 19 ક્લોઝ 2માં આપેલા છે, 19(2)માં આપેલા છે. 19(2)માં આપેલા છે. આપણે જે ઉદાહરણ જોયેલું હતું એ ઉદાહરણની અંદર આપણે જોયેલું હતું કે જે છોકરો જે છે એ ખાલી 19 નંબરનો અનુચ્છેદ વાંચી અને જતો રહે છે, અથવા એને કોલેજમાં શાળામાં ભણાવેલો હોય ક્લાસમાં અને તાત્કાલિક એને પિતા પાસે જતો રહે છે, પછી પિતા તરફથી સર્વિસ થાય છે. કેમ? કારણ કે એને ખાલી 19 વાંચીને આવી ગયો, તો એની પાછળ 19(2) છે એ વાંચ્યું નહોતું. 19(2)માં શું છે? 19(2)ની અંદર રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ આપેલા છે. તો 19(2)માં, 19(3)માં પણ આગળ જતા બધી જ જગ્યાએ બધા જે વાજબી નિયંત્રણ જે છે એ આપેલા છે. તો 19(2)માં કયા નિયંત્રણ આપેલા છે એ જોઈએ. તો પહેલાં આપણે જોઈએ 19(1) અને (a). 19(1) અને (a) શું કીધેલું હતું? કે બોલવાનો અધિકાર, વાણીનો અધિકાર, વિચારનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો, બોલવાનો અધિકાર. તો બોલવાના અધિકારના જે બોલવાનો અધિકાર જે છે એના વાજબી નિયંત્રણ 19(2)માં આપેલા છે. 19(2)માં આવી રીતે યાદ રાખો. 19(1) અને (a) આની સામે કયું છે? તો કે 19(2). 19(1)એ એની વિરોધમાં કયું છે? એના રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ 19(2)માં આપેલા છે. 19(2)માં એવું કીધેલું છે. શું કીધેલું છે? તો અહીંયા સમજવાની કોશિશ કરીએ કે 19(2)ની અંદર કે રાજ્ય એવો કાયદો બનાવી શકશે કે જેના કારણે આ રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ મૂકી શકે. ક્યારે? જો ભારતના દેશની સોવરેનિટી, સાર્વભૌમત્વ ખતરામાં હશે, અથવા કોઈ વ્યક્તિ એવું બોલી જશે કે જેના કારણે ભારતની સાર્વભૌમત્વ ખતરામાં આવી છે, જેના કારણે ભારતની ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા ખતરામાં આવી છે, ભારતની સિક્યુરિટી, ભારતના રાજ્યોની સિક્યુરિટી, સુરક્ષામાં ખતરો આવી છે, ભારતના વિદેશી રાજ્યો સાથેના મિત્રતાપૂર્ણ સંબંધો જોખમાય છે, પબ્લિક ઓર્ડરમાં કંઈક ખામી જાય, મોરાલિટી રિલેશન, કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે કોર્ટનો અનાદર કરશે, ડિફેમેશન, કોઈની માન હાનિ કરશે, કોઈને ડિફેમ કરવાની કોશિશ કરશે, કોઈને ગાળો આપશે, કોઈને કંઈક ડિફેમ એટલે કે એનું ચારિત્ર્ય ખરાબ કરવાની કોશિશ કરશે, અથવા ઇન્સાઇટમેન્ટ ઓફ એન ઓફેન્સ એટલે કે કોઈને ગુનો કરવા માટે ઉકસાવવાની કોશિશ કરશે, તો આ બધી એ આર્ટિકલ 19(1) એ અંતર્ગત કરી શકશે નહીં. મતલબ કે આવી કાંઈ વસ્તુ નહીં બોલી શકે, એવું ન બોલે, એ કોઈ બોલવાનો અધિકાર આપેલો, પરંતુ એવું ન બોલી જતો કે જેના કારણે આપણા વિદેશ સાથેના સંબંધ બગડી જાય, એવું ન બોલી જતો જેના કારણે આપણી સોવરેનિટી ખતરામાં મૂકાઈ છે, એવું ન બોલતો કે જેના કારણે આપણી અખંડિતતા ખતરામાં મૂકાઈ છે, એવું ન બોલતો કે જેના કારણે કન્ટેમ્પ ઓફ કોર્ટનો અનાદર થઈ જાય, એવું પણ ન બોલી જતો કે જેના કારણે કોઈ બીજો વ્યક્તિ ઓફેન્સ, ગુનો કરવા માટે ઉત્તેજિત થઈ જાય, એવું પણ ન બોલી જતો જેના કારણે બીજા વ્યક્તિનું ડિફેમ થઈ જાય. તો આ બધી વસ્તુ આર્ટિકલ 19(1)એના રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ છે, ક્યાં આપેલા છે? આર્ટિકલ 19(2)માં. તમારા મગજમાં ફિટ થઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ કે આર્ટિકલ 19(3)માં શું આપેલું છે. આર્ટિકલ 19(3) એટલે કે 19(3)માં શું આપેલું છે? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે 19(3)ની અંદર આ 19(1)બી ની અંદર જે આપેલું છે એનું એક્સેપ્શન આપેલું છે.
અથવા એના અપવાદ અથવા એના રીઝનેબલ રિસ્ટ્રિક્શન 19.1 બી નું જે વિરોધી 19.1 બી ની ઉપર જે વાજબી નિયંત્રણ મૂકેલા એ અહીંયા 19.3 માં આપેલા છે તો 19.1 બી માં શું કીધેલું હતું 19.1 બી ની અંદર કીધેલું હતું ભેગા થવાનો અધિકાર હથિયારો વગર અને શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર એ આપેલો હતો એનું વાજબી નિયંત્રણ 19.3 માં આપેલું છે 19.3 માં અને 19.3 ની અંદર એવું કીધેલું છે કે તમે ભેગા થાઓ એનો કંઈ વાંધો નથી પરંતુ એવી રીતે નો ભેગા થઈ જતા કે જેના કારણે દેશની સોવરેનિટી દેશની સાર્વભૌમત્વ એને ખતરો મુકાય છે એ ખતરામાં મુકાય છે દેશની ઇન્ટિગ્રિટી અખંડિતતા ખતરામાં મુકાય છે એવી રીતે પણ ભેગા ન થઈ જતા જેના કારણે પબ્લિક ઓર્ડર જોખમાઈ જાય એવી રીતે પણ ભેગા ન થઈ જતા કે જેના કારણે આ ત્રણ વસ્તુ જે છે જોખમાઈ જાય એટલે કે સોવરેનિટી ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા અને પબ્લિક ઓર્ડર આ બધી વસ્તુ જોખમાઈ એવી રીતે ભેગા થશો તો રાજ્ય તમારી ઉપર પ્રતિબંધ મૂકશે અને તમને અટકાવવાનું કાર્ય કરશે પછી ત્યારે તમે એવું ન કહેતા કે હું તો આર્ટિકલ 19.2.B અનુસાર ભેગો થાઉં છું એવું ચાલશે નહીં બરાબર તો 19.3 જે છે એની ઉપર શું મૂકે છે રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકે છે પછી 19.4 શું કરે છે તો 19.4 જે છે 19.4 એ પણ પ્રતિબંધ મૂકે છે કોની ઉપર તો કે 19.1C ઉપર 19.1C ની ઉપર 19.1C ની ઉપર પ્રતિબંધ મૂકે છે તો 19.1C માં આપણે શું જોયું હતું 19.1C ની અંદર આપણે જોયું હતું કે સંગઠન બનાવવાનો અધિકાર શું સંગઠન વોટ્સએપમાં ગ્રુપ બનાવવાનો અધિકાર કોઓપરેટિવ સોસાયટી સહકારી મંડળી બનાવવાનો અધિકાર એનું એના રિઝનેબલ રિસ્ટ્રિક્શન વાજબી નિયંત્રણ 19.4 માં આપેલા છે 19.4 માં શું કીધેલું છે કે તમે સંગઠન બનાવો એનો અમને કંઈ વાંધો નથી પરંતુ એવું કોઈ સંગઠન ન બની દેતા જેના કારણે દેશની સોવરેનિટી સાર્વભૌમત્વને ખતરો થઈ જાય દેશની ઇન્ટિગ્રિટી અખંડિતતાને ખતરો થઈ જાય એવું કોઈ સંગઠન ન બની રાખતા કે જે આતંકવાદી સંગઠન હોય અને હુમલા કરવાનું કાર્ય કરતા હોય જ્યાં ત્યાં આતંકવાદી ટેરરિસ્ટ એટેકને એવું બધું કરતા હોય તો એવું કરશો તો દેશની જે ઇન્ટિગ્રિટી અને સોવરેનિટી એ ખતરામાં મુકાઈ જશે પબ્લિક ઓર્ડર જે છે એ જોખમાઈ જાય એવું પણ સંગઠન ન બની રાખતા એવું સંગઠન બનાવીને એવું કે હાલો આપણે બધે જઈ અને દંગા ફસાદને એવું કરી એવું કંઈ કાર્ય કરતા નહીં પબ્લિક ઓર્ડરનું જાળવવાની કોશિશ કરજો તો આ ત્રણ એની ઉપર પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે સોવરેનિટી ઇન્ટિગ્રિટી અને પબ્લિક ઓર્ડર અને મોરાલિટી બરાબર પછી વાત કરીએ 19.5 19.5માં શું છે તો 19.5ની અંદર રિઝનેબલ રિસ્ટ્રિક્શન વાજબી નિયંત્રણ આપેલા છે કોના તો કે 19.1D અને ઈના 1D અને ઈના ડીમાં શું આપેલું હતું ડીની અંદર દીવ હરવા ફરવાનો અધિકાર અને ઈની અંદર શું આપેલું હતું ઈની અંદર આપેલું હતું વસવાટ કરવાનો અધિકાર ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ વસવાટ કરવાનો અધિકાર તો એનું રિઝનેબલ રિસ્ટ્રિક્શન 19.5માં આપેલું છે અને 19.5ની અંદર એવું કીધેલું છે હરવા ફરવા એનો કાંઈ વાંધો નથી વસવાટ કરવો એનો પણ કાંઈ વાંધો નથી પરંતુ એવું કાંઈ ન કરતા શું ન કરતા તો પહેલી વસ્તુ તો એવી કીધી કે હરવા ફરવા જાઓ તો અહીંયા લોકોના જે અધિકારો જે છે અન્ય લોકોના અધિકારો એનું ખાસ ધ્યાન રાખજો અને ખાસમાં ખાસ વાત કીધી શેડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિજાતિ લોકો જે છે આદિજાતિ લોકો એમનું કલ્ચર એમની સંસ્કૃતિ એમની જે વસવાટ કરવાની રીત જે છે એને ખામી પહોંચાડતા નહીં એમના હિતોનું સંરક્ષણ કરજો એમને પ્રોટેક્શન કરજો એમના જે એમની જે કલ્ચર એમનું જે સંસ્કૃતિ એને નુકસાન પહોંચાડતા નહીં એને નાશ કરવાની કોશિશ ન કરતા એમને કંઈ આડું અવડું કરતા નહીં બરાબર તમે હરવા ફરવા જાઓ બરાબર કંઈ વાંધો નથી પરંતુ જ્યાં શેડ્યુલ ટ્રાઇબ લોકો રહે છે એટલે કે જ્યાં આદિજાતિ લોકો રહે છે જ્યાં આદિજાતિ લોકો એ એમના જંગલની અંદર તમે પહોંચી જાઓ તો એમની સંસ્કૃતિને નાશ કરવાની કોશિશ ન કરતા એમને જે રીતે રહે છે એ રીતે રહેવા દેજો એમની કોઈ કલ્ચર એમની સંસ્કૃતિની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવાની કોશિશ ન કરતો એમના જે ઇન્ટરેસ્ટ એમના જે હિતો છે એને જાળવવાની કોશિશ કરજો એમાં તમે કાંઈ આડું અવડું કરતા નહીં બરાબર ફરવા જાઓ ત્યારે તે અને વસવાટ કરવા જાઓ ત્યારે તે એટલે તો સંસદે ઘણી બધી વાર એવા કાનૂન પણ બનાવેલા છે કે આદિજાતિ વિસ્તારો છે ત્યાં લોકો ફરવા જઈ શકશે નહીં અથવા તો જો એને આ ફરવા જવું હશે તો પહેલાં પરમિટ લેવી પડશે પરમિટ એની માટે આપણે વાત કરેલી છે ઇનર લાઇન પરમિટ લેવી હોય છે લેવાની જરૂર પડે છે નોર્થ ઇસ્ટના રાજ્યની અંદર જવું હોય નાગાલેન્ડની આ બધે જવું હોય તો ઇનર લાઇન પરમિટ લેવી પડે છે અને અમુક જગ્યાએ તો આપણે જઈ પણ શકતા નથી અને વસવાટ કરવો હોય તો વસવાટ કરવાની પણ અમુક જગ્યાએ અધિકાર મળેલો નથી બરાબર તો આ તમને ખ્યાલ આવી ગયો છે પછી 19.6ની અંદર શું આપેલું છે તો 19.6ની અંદર આપેલું છે 19.6ની અંદર આપેલું છે 19.1Gના રિઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે કે 19.1G જે છે એના વાજબી નિયંત્રણો ક્યાં આપેલા છે તો એ આપેલા છે 19.6ની અંદર તો પહેલાં આપણને એ ખબર જોઈએ 19.1Gમાં શું આપેલું હતું 19.1Gમાં આપેલું હતું વેપાર ધંધો વ્યવસાય કરવાનો અધિકાર વેપાર ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા તો 19.6માં એવું કીધેલું વેપાર ધંધો વ્યવસાય કરો એનો અમને કાંઈ વાંધો નથી પરંતુ આની અંદર બે પ્રકારની વસ્તુ આપેલી છે પહેલી વસ્તુ તો શું કે તમે કોઈ પ્રોફેશન કરો છો કોઈ ટેકનિકલ ક્વોલિફિકેશન ધરાવતા હશો તો પ્રોફેશનલ ઓર ટેકનિકલ ક્વોલિફિકેશન નેસેસરી ફોર પ્રેક્ટિસિંગ એની પ્રોફેશન ઓર કેરિંગ એની ઓફિસ એટલે કે અમુક પ્રકારના જો તમારે ધંધો શરૂ કરવો હશે તો એની ક્વોલિફિકેશન એની લાયકાત તમારી પાસે હોવી જરૂરી છે એની લાયકાત તમારી પાસે હોવી જરૂરી છે એનો મતલબ શું એનો મતલબ એમ કે માની લો કે તમે
તમારે ડોક્ટર બનવું છે બરાબર તો ડોક્ટર પણ એક ધંધો છે પરંતુ તમે ડોક્ટર નું કંઈ ભણેલા નથી એમબીબીએસ કે બીએચએમએસ કે બીએએમએસ એવું કંઈ કરેલું નથી એમ એમ તાત્કાલિક તમે ડોક્ટર બની જવું છે બધા વ્યક્તિ આવે તો બધાને ઇન્જેક્શન મારવા માંડો બધાને દવા આપવા માંડો એવું ચાલે નહીં બરાબર તો ભાઈ આમાં જે પેશન્ટ નો હોય એ મરી જાય બરાબર આડાવાળા ભાઈ મરી જાય બરાબર પછી પશુઓના ઇન્જેક્શન માણસોને આપવા માંડો એવું થઈ જાય એટલે એવું ચાલે નહીં અમુક પ્રકારની પોસ્ટ માટે અમુક પ્રકારની નોકરી માટે તમારે અમુક પ્રકારની ક્વોલિફિકેશન અમુક પ્રકારની જે લાયકાત જે છે એ તમે ધરાવતા હોવા જરૂરી છે માની લો કે તમે એમ કહો કે મારે બનાવવો છે પુલ પરંતુ તમે કંઈ સિવિલ એન્જિનિયર કે એવું કંઈ કરેલું નથી અથવા તમારી પાસે એવો કોઈ બનાવવાનો કોઈ અનુભવ નથી તમે કડિયા પણ નથી તો તમે એવું તાત્કાલિક બનાવી શકો નહીં કારણ કે એવો તમે પુલ બનાવી નાખો તો એ પુલ પડી જાય અને લોકોના જીવ જોખમમાં મૂકાઈ જાય તો આવું ચાલે નહીં ઓકે બીજી શું વાત કીધી બીજી વાત એવી કીધી 1906ની અંદર રિઝનેબલ રિસ્ટ્રિક્શન એવું મૂક્યું કે તમે કોઈ પણ કાર્ય કરો એનો કાંઈ વાંધો નથી પરંતુ આ બધી વસ્તુનું ધ્યાન રાખજો 1906ની અંદર પણ એવું જ કીધું છે કે રાજ્ય એ બધી વસ્તુનું ધ્યાન રાખશે ઓકે તો 19 નંબરના અનુચ્છેદને આપણે ડિટેલમાં જોઈ લીધો છે જેટલા પણ પ્રકારની સ્વતંત્રતા જે છે એ બધી આપણે જોઈ લીધી છે હવે ફરીથી એકવાર રિવિઝન દ્વારા સમજવાની કોશિશ કરીએ તો અહીંયા જો 19 નંબરના અનુચ્છેદની અંદર આ 6 પ્રકારના અધિકાર આપવામાં આવેલા છે બોલવાનો અધિકાર અભિવ્યક્તિનો અધિકાર પછી ભેગા થવાનો અધિકાર હથિયારો વગર શાંતિપૂર્ણ રીતે એસેમ્બલી એટલે કે ભેગા થવાનો અધિકાર પછી આપેલું છે ગ્રુપ બનાવવાનો એસોસિએશન યુનિયન સંગઠન બનાવવાનો અધિકાર પછી ભારત દેશની અંદર કોઈપણ જગ્યાએ ફરવાનો અધિકાર એ ડીમાં આપેલો છે પછી સેટલ થવાનો અધિકાર પછી કોઈપણ પ્રકારનો વેપાર ધંધો કરવાનો અધિકાર અહીંયા તમારે એક વસ્તુ એ સમજવાની છે શું તો કે 19(1)F ની અંદર શું વસ્તુ આપેલી હતી એની અંદર આપેલી હતી પ્રોપર્ટી સંપત્તિનો અધિકાર પરંતુ એ 1978ની અંદર 44માં બંધારણીય સુધારાથી રદ કરી નાખ્યો છે બરાબર 44માં બંધારણીય સુધારાથી 1978ની અંદર બે વસ્તુ રદ કરી એક તો 19(1)F કયો રદ કર્યો એક તો 19(1)F અને બીજો કયો અનુચ્છેદ 31 કેમ કારણ કે અનુચ્છેદ 31ની અંદર પણ એવું કીધેલું હતું કે સંપત્તિનો અધિકાર રાઇટ ટુ પ્રોપર્ટી સંપત્તિનો અધિકાર તો 44માં બંધારણીય સુધારાથી 1978ની અંદર બે પ્રકારની વસ્તુ રદ કરી નાખી એક તો 19(1)F અને એક તો 31માં અનુચ્છેદ બંનેમાં સંપત્તિના અધિકારની વાત કરેલી હતી પછી વાત કરીએ કે જો અહીંયા આપેલું છે કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર એમાં જો અહીંયા આ વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે એ પણ ખૂબ મોટો કોન્સેપ્ટ છે એની અંદર મતલબ કે આપણે કોઈપણ વસ્તુ કોઈપણ શબ્દ બોલીએ એ મોઢા દ્વારા બોલીએ લખીને બોલીએ પેઇન્ટિંગ દ્વારા બોલીએ પ્રિન્ટિંગ દ્વારા બોલીએ પિક્ચર દ્વારા બોલીએ આ કોઈપણ વસ્તુ કરીએ તો આ બધી રીતે આપણે પોતાની જાતને અભિવ્યક્ત કરી રહ્યા છીએ અને સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે આ સ્પીચ અને એક્સપ્રેશનનો જે અધિકાર રાઇટ મળેલો છે એ અધિકારની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો પહેલાં તો વાત કરીએ કે રાઇટ ટુ પ્રોપોગેટ વન્સ વ્યૂ એઝ વેલ એઝ વ્યૂઝ ઓફ અધર એટલે કે પોતાનો વિચાર જે છે એને ફેલાવવાનો અધિકાર અને બીજાના જે બીજાનો વિચાર જે છે એને પણ ફેલાવવાનો અધિકાર તો તમારે આ પહેલાં તો જાણવું શા માટે જરૂરી છે કારણ કે પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછે છે કે ફ્રીડમ ઓફ પ્રેસ એટલે કે પ્રેસને સ્વતંત્રતા મળેલી છે એ કયા અનુચ્છેદ અંતર્ગત તો એ 19(1)A અંતર્ગત જ મળેલી છે બરાબર 19(1)A અંતર્ગત અથવા તો 19 અંતર્ગત જ આ બધી સ્વતંત્રતા બોલવાની સ્વતંત્રતા એમને મળી ગઈ છે કારણ કે સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે આ બધી સ્વતંત્રતા જે છે આ બધી વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા એ આ બધાને 19 અંતર્ગત જ મળી ગઈ છે આ બધાને એટલે તો કે પ્રેસને પછી ફ્રીડમ ઓફ કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ જે ધંધાકીય રીતે જાહેરાતને એ બધું કરવાની હોય છે એ બધાને પછી કોઈ વ્યક્તિ આપણો ટેલિફોનની વાતચીત આપણે જે ફોનમાં વાતચીત કરતા હોય એ કોઈ એને ટેપ ન કરી શકે કોઈ એને રેકોર્ડ ન કરી શકે એની જે અધિકાર જે છે એ પછી રાઇટ ટુ ટેલિકાસ્ટ ગવર્મેન્ટ હેઝ નો મોનોપોલી ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર માત્ર સરકાર જે છે સરકાર એ જ તે પોતાની વસ્તુ બતાવી શકશે નહીં એની સિવાય બીજા લોકો પણ બતાવી શકશે મતલબ કે સરકારની મોનોપોલી રહેશે નહીં પછી રાઇટ અગેન્સ્ટ બંધ એટલે કે અમુક પ્રકારની પોલિટિકલ પાર્ટી જે છે એ બંધ પાર્ટી હોય છે બરાબર બધી વસ્તુ બંધ કરવાની એ બધું કહેતી હોય છે તો એની વિરુદ્ધનો અધિકાર પણ મળેલો છે પછી સરકાર કઈ પ્રવૃત્તિ કરે છે સરકાર કેવી યોજના લાવે છે કેવું કાર્ય કરે છે કેવું એડમિનિસ્ટ્રેશન કરે છે કેવી એક્ટિવિટી કરે છે એ બધા વિશે જાણવાનો અધિકાર પણ મળેલો છે કોની અંદર તો કે 19 અંતર્ગત મહત્વની વસ્તુ 19 અંતર્ગત બોલવાનો અધિકાર તો મળેલો છે સાથે સાથે ચૂપ રહેવાનો અધિકાર પણ મળેલો છે કેમ કારણ કે ફ્રીડમ ઓફ સાયલેન્સ સુપ્રીમ કોર્ટે એવું પણ કીધેલું છે કે ચૂપ રહેવાનો અધિકાર મળેલો છે બોલવાનું કે એટલે કે તાત્કાલિક બોલવાનું છોડી ન પડતા કે બોલ બોલ જ કરો જે છોકરીઓની આદત હોય કે વારંવાર બોલ બોલ જ કરે બરાબર તો એવું કે નહીં ના કે તાત્કાલિક બોલવાની જરૂર નથી એવું ફરજિયાત નહીં કે બોલ બોલ જ કરો રાઇટ ટુ સાયલેન્સ અથવા ફ્રીડમ ઓફ સાયલેન્સ ચૂપ રહેવાની સ્વતંત્રતા આપેલી કે કોઈકવાર શાંતિથી એક ચિત્તે બેહજો અને દિમાગને એ બધાને શાંત રાખી અને શાંતિનો અનુભવ કરજો એવો સાયલેન્સનો અનુભવ પણ આપેલો છે પછી રાઇટ અગેન્સ્ટ ઇમ્પોઝિશન ઓફ પ્રી સેન્સરશીપ ઓન અ ન્યૂઝપેપર ન્યૂઝપેપર ઉપર કોઈ પ્રી સેન્સરશીપ લેવાની જરૂર નથી એટલે કે ન્યૂઝપેપરે જ્યારે પ્રિન્ટ કરી અને મોકલવામાં આવશે તો એને પ્રી સેન્સરશીપ એટલે કે પહેલાં કોઈ એજન્સી પાસે કોઈ સરકાર પાસે એને બતાવવાની જરૂર નથી કે અમે આવું છાપવી છે શું આમાં તમને કંઈ વાંધો નથી તમને વાંધો હોય તો અમે એ કાઢી નાખવી અથવા તો તમને વાંધો ન હોય તો જ છાપી એવું ન્યૂઝપેપરને બતાવવાની જરૂર નથી તમને ખ્યાલ હશે મૂવીની અને એ બધાની અંદર પ્રી સેન્સરશીપ જરૂરી છે મતલબ કે મૂવીને એ બધું જે છે એ પહેલાં અહીંયા પાસ કરાવવું જરૂરી છે એનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે પછી સ્ટ્રાઇક
હડતાલનો અધિકાર મળેલો નથી, હડતાલનો અધિકાર મળેલો નથી, આ પણ તમને ખબર હશે, પરંતુ દેખાવ કરવાનો અધિકાર મળેલો છે, બંધ પાડવાનો એનો અધિકાર મળેલો છે. રાજ્ય આની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન એ બધું મૂકી શકે છે. રિઝનેબલ રિસ્ટ્રિક્શન કઈ કઈ બાબતોના આધારે મૂકી શકે, તો આ મોસ્ટ આઈએમપી, આ તમે યાદ રાખજો. કારણ કે જો જીપીએસસી યુપીએસસી લેવલની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાશે કે 19 નંબરમાં સ્વતંત્રતા આપેલી છે, તો એની ઉપર રાજ્ય કયા કયા આધારે રિઝનેબલ રિસ્ટ્રિક્શન વાજબી નિયંત્રણ મૂકી શકે, તો પહેલું તો એ સોવરેનિટીના આધારે, ઇન્ટિગ્રિટીના આધારે, રાજ્યની સુરક્ષાના આધારે, રાજ્યના વિદેશી દેશો સાથે સંબંધ, મિત્રતાપૂર્ણ સંબંધના આધારે, પબ્લિક ઓર્ડરના આધારે, પછી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના આધારે, ડિફેમેશનના આધારે, ઇન્સાઇટમેન્ટ ઓફ ઓફેન્સ આના આધારે રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકે છે. તો તમને ખ્યાલ આવી ગયો છે. પછી વાત કરીએ કે ફ્રીડમ ઓફ એસેમ્બલી એટલે કે ભેગા થવાનો અધિકાર. ભેગા થવાનો અધિકાર એ આપણે જોયો હતો, એ આપણે ક્યાં જોયો હતો, તો એ તમારા મગજની અંદર તરત આવી જવું જોઈએ. 19(1)(b)માં જોયો હતો. ક્યાં? 19(1)(b)માં. તો આજે ભેગા થવાનો અધિકાર જે છે એ તમને ખ્યાલ જશે આ મળેલો છે, પરંતુ આની અંદર તમને ખ્યાલ હશે કે અમુક વાર રાજ્ય દ્વારા રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે છે, અને સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડની સેક્શન 144 લાગેલી હોય, સેક્શન 144 લાગેલી હોય, એ સેક્શન 144 સીઆરપીસીની કોણ લગાવી શકે? તો કે મેજિસ્ટ્રેટ લગાવી શકે. મેજિસ્ટ્રેટ કોણ હોય? તો કે જિલ્લાનો મેઇન વ્યક્તિ હોય, જિલ્લાનો વ્યક્તિ હોય, ખાસ કરીને મોટે ભાગે એ જિલ્લાનો કલેક્ટર જ હોય છે, બરાબર. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જે છે, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એ તે મેજિસ્ટ્રેટ તરીકેનું કાર્ય કરે છે. એ સેક્શન 144 લગાવે છે. ક્યારે લગાવે છે? જ્યારે જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા કથળી ગયેલા હોય, વ્યવસ્થિત ચાલતા ન હોય, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કાર્ય કરે છે. અને એવી પરિસ્થિતિ દરમિયાન ઘણા બધા લોકો એકસાથે ભેગા થઈ શકતા નથી, બેથી વધારે લોકો એકસાથે ભેગા થઈ શકતા. પછી વાત કરીએ કે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 141 શું કહે છે. તો સેક્શન 141 એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ જે છે, જો કોઈ લોકો ભેગા થયેલા છે અને ભેગા થઈ અને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવાના છે, જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવાના છે, અથવા બધા લોકો ભેગા થઈ અને કોઈ વ્યક્તિની પ્રોપર્ટી, એની સંપત્તિ છીનવવાની કોશિશ કરવાના છે, અથવા કોઈ લોકો ગ્રુપમાં ભેગા થઈ અને કોઈ ક્રિમિનલ કાંડ કરવાના છે, કોઈ ફોજદારી ગુનો કરવાના છે, કોઈ કાંડ કરવાના છે, અથવા તો કોઈ બધા લોકો ભેગા થઈ ગ્રુપ બનાવી, સંગઠન બનાવી અને કોઈ વ્યક્તિને ફોર્સ કરવાના છે, કોઈ ઇલીગલ કાર્ય કરવા માટે, ઇલીગલ કાર્ય માટે એને ફોર્સ કરવાના છે, અથવા તો સરકારને અથવા કોઈ વ્યક્તિને ધમકી આપવાનું કાર્ય કરવાના છે, જો આવી રીતે કોઈ લોકો ભેગા થયેલા હશે તો આઈપીસીની 141 અંતર્ગત એ બહુ મોટો ગુનો છે અને એની માટે એને સજા થાય છે. હવે માની લો કે બધા લોકો ભેગા થયા હોય અને એમનું ભેગા થઈને એમનું એવું કહેવાનું હોય કે ભેગા થઈને કોઈ સરકારી ઓફિસર જે છે એને ધમકી આપવાની છે, અથવા તો માની લો કે એ ભેગા થઈ અને કોકની વસ્તુ ચોરી કરવા આવી ગયા છે અને ચોરી કરવાયા છે, તો આઈપીસીની 141 પ્રમાણે એની ઉપર સજા થશે. એની ઉપર શું થશે? એને સજા થશે. તો જ્યારે એ વ્યક્તિ ઉપર ચોરીનો કેસ ચાલતો હશે ત્યારે એમ નહીં કે મારે તો 19(1)(b) અંતર્ગત મને ભેગા થવાનો અધિકાર મળેલો છે એટલે હું અહીંયા ભેગા થવા આવ્યો હતો, ભાઈ એવું ચાલશે નહીં, એને તો પછી ત્યારે સજા મળશે. પછી ફ્રીડમ ઓફ એસોસિએશન, ગ્રુપ, સંગઠન, વોટ્સએપમાં ગ્રુપ બનાવવાનો અધિકાર તો એ આની અંદર આપેલો છે, બરાબર. એસોસિએશન, સંગઠન બનાવવાનો અધિકાર તો એના પણ અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન મેં તમને કીધા હતા, એ જ બધી પ્રકારના છે, બરાબર, એમાં કોઈ નવું નથી. ફ્રીડમ ઓફ મૂવમેન્ટ એટલે કે હરવા ફરવાનો અધિકાર, એટલે કે 19(1)(d) દીવ ફરવા જવાનો અધિકાર, તો એની અંદર પણ અમુક પ્રકારના જે છે એ આવેલું છે. હવે જો અહીંયા તમે સમજો, એની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન જોઈએ તો અમુક કહેવા છે કે આપણે ફરવા જઈએ એની તો કંઈ વાંધો નથી, પરંતુ જ્યારે આપણે ફરવા જઈએ તો જનરલ પબ્લિક, આમ લોકો જે છે એના ઇન્ટરેસ્ટ, એનો હિતોનું ધ્યાન રાખવાનું છે. ક્યાંક ફરવા ગયા, જેમ કે ગોવા, દીવની, આ બધે ફરવા જતા રહ્યા, પરંતુ ત્યાંની સંસ્કૃતિને એને બગાડવાની નથી. શિડ્યુલ ટ્રાઇબ લોકો રહેતા હોય એના હિત, એના અધિકારોનું પણ ધ્યાન રાખવાનું છે. આઉટસાઇડર લોકો જે છે એ ટ્રાઇબલ એરિયામાં જઈ શકશે નહીં, આઉટસાઇડર લોકો, કારણ કે અહીંયા જશે તો ત્યાંનું કલ્ચર, એની લેંગ્વેજ, એની કસ્ટમ, એની પરંપરા, એની મેનર્સ, એની રીત ભાત જે છે એને પતાવી દેશે, એની સંરક્ષણ કરી શકશે નહીં, એટલે અમુક લોકોને ત્યાં જવાની ના પડી દીધી છે. સુપ્રીમ કોર્ટે આના વિશે શું કીધેલું છે? તો સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે શું, કે ફ્રીડમ ઓફ મૂવમેન્ટ ઓફ પ્રોસ્ટિટ્યુટ કેન બી રિસ્ટ્રિક્ટેડ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક મોરલ, એવું કીધેલું છે. શું કીધેલું? સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે જે પ્રોસ્ટિટ્યુટ લોકો છે, એટલે કે જે વેશ્યા લોકો જે છે, વેશ્યા લોકો, એ અમુક જગ્યાએ હરીફરી શકશે નહીં. ફ્રીડમ ઓફ મૂવમેન્ટ સરળતાથી, સ્વતંત્રપણે, મુક્તપણે હરીફરી શકશે નહીં. કોના કારણે? પબ્લિક હેલ્થને ધ્યાનમાં રાખીને, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ જશે. એટલે એ આ જે પ્રોસ્ટિટ્યુટ જે છે એ બધી જ જગ્યાએ હરીફરી શકશે નહીં, એમની ઉપર અમુક પ્રકારના પ્રતિબંધ મૂકેલા છે. પછી એવા કેસ અંદર પ્રોસ્ટિટ્યુટ એવું ન કહી શકે કે મને તો આર્ટિકલ 19(1)(d) અંતર્ગત મળેલું છે. શું મળેલું છે? હરવા ફરવાનો અધિકાર. એવું ચાલશે નહીં. સુપ્રીમ કોર્ટે એની ઉપર પ્રતિબંધ મૂકેલો છે. આગળ જતા તે આની પહેલાં સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો, એની પહેલાં બોમ્બે હાઈકોર્ટે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. બોમ્બે હાઈકોર્ટે પ્રોસ્ટિટ્યુશનને હરવા ફરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. શા માટે? કારણ કે એમને એવું કીધેલું હતું કે એઇડ્સથી જે એચઆઈવી એઇડ્સથી જે ગ્રસિત વ્યક્તિ હોય એ પણ એ આવી રીતે મૂવમેન્ટ, હલનચલન કરી શકશે નહીં, એમને પણ આ અધિકાર જે છે એ એમનો છીનવી લેવામાં આવશે, બરાબર. મતલબ કે આની અંદર અલગ અલગ પ્રકારના ડાયમેન્શન છે. હવે ફ્રીડમ ઓફ મૂવમેન્ટ આર્ટિકલ 19(1)(d) ની વાત કરીએ,
આમાં શું કીધેલું હતું હરવા ફરવાનો અધિકાર હરવા ફરવાનો અધિકાર તો હરવા ફરવાના અધિકારની અંદર ટોટલ બે વસ્તુ આવે કઈ બે વસ્તુ એક તો ભારતની અંદર ફરવાનો અધિકાર અને બીજું ભારતની બહાર ફરવાનો અધિકાર ભારતની અંદર ફરવાનો અધિકાર એટલે કે ભારતના બધા રાજ્યની અંદર ભારતની જે જમીન જે છે આપણી જમીન ત્યાં ફરવાનો અધિકાર અને વિદેશ જવાનો અધિકાર તો 19 clause 1 clause D ની અંદર ભારતમાં ભારતમાં ફરવાનો અધિકાર આપેલો છે ભારતની બહાર ફરવાનો અધિકાર આપેલો નથી ભારતની બહાર ફરવાનો અધિકાર જે છે એ અનુચ્છેદ 21 આપે છે અને અનુચ્છેદ 21 હજી આપણે ભણેલા નથી એટલે અનુચ્છેદ 21 જ્યારે ભણીશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ અત્યારે એટલું યાદ રાખો કે 19 1 D માં માત્ર ભારતમાં ભારતમાં ફરવાનો અધિકાર આપેલો છે અને 21માં વિદેશમાં ફરવાનો અધિકાર આપેલો છે પરીક્ષાની અંદર તમને એવું કન્ફ્યુઝ કરી શકે કે 19 1 D ની અંદર ભારત અને વિદેશ બંનેમાં હરવા ફરવાનો અધિકાર આપેલો છે તો વિધાન થઈ જાય ખોટું કારણ કે 19 1 D ની અંદર માત્ર ભારતમાં ફરવાનો અધિકાર આપેલો છે બહાર ફરવા જવું હોય તો એ કીધેલું છે ક્યાં 21 નંબરની અંદર કીધેલું છે ફ્રીડમ ઓફ રેસિડન્સ એટલે કે રહેવાનો અધિકાર તો રહેવાના અધિકારની અંદર મેં તમને કીધું હતું એની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન શું છે કે શિડ્યુલ ટ્રાઇબની અંદર આદિજાતિ વિસ્તારની અંદર જાઓ તો એના એમના ઇન્ટરેસ્ટ એમના હિતોનું એનું ધ્યાન રાખવાનું એમના કલ્ચર એનું ધ્યાન રાખવાનું એમનું કલ્ચર લેંગ્વેજ કસ્ટમ મેનર આ બધાનું ધ્યાન રાખવાનું એનું વાયોલેશન કરવાનું નથી સુપ્રીમ કોર્ટે શું કીધું એ જોઈએ તો સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે અમુક પ્રકારના એરિયા અહીંયા પ્રોસ્ટિટ્યૂટ અથવા અમુક જે ઓફેન્ડર જે ગુનેગાર લોકો જે છે એ અહીંયા જઈ શકશે નહીં અમુક પ્રકારના એરિયા એમની માટે પ્રતિબંધ કરી શકાશે પ્રોસ્ટિટ્યૂટ વેસ્યા લોકો છે હેબિચ્યુઅલ અમુક ઓફેન્ડર અમુક ગુનેગારો જે છે એ અમુક જગ્યાએ જઈ શકશે નહીં તો પછી એમની માટે એ મૂકેલું છે પ્રતિબંધ કોણે સુપ્રીમ કોર્ટે ફ્રીડમ ઓફ પ્રોફેશન એટલે કે વેપારનો એનો અધિકાર ધંધો કરવાનો એ બધાનો અધિકાર એની ઉપર પણ મેં તમને કીધું કે એ અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકેલા છે બરાબર જેમ કે જો અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન કે જેમ કે કોઈ ડૉક્ટર છે નહીં ડૉક્ટરનો કંઈ કોર્સ કરેલો નથી ને એમ કે મારે ડૉક્ટર બની જવું છે તો એવું ચાલશે નહીં બરાબર આપણે આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ B માં જોયું હતું આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ B માં શું જોયું હતું કે શાંતિપૂર્ણ રીતે હથિયારો વગર ભેગા થવાનો અધિકાર પરંતુ તમને ખ્યાલ હશે કે શીખ લોકોની અંદર એવી માન્યતા છે કે એમને 5 ક સાથે રાખવાના પાંચ ક જે સાથે રાખવાના એમાંનો એક ક છે કિરપાણ શું છે તો કિરપાણ એક રીતની નાની તલવાર હોય તો શીખ લોકોના ધર્મની અંદર એવી માન્યતા છે કે આ જે કિરપાણ એ જે નાની તલવાર જે છે એ એમને હંમેશા સાથે જ રાખવાની હોય તો હવે માની લો કે શીખ લોકોની ખૂબ મોટી સભા જે છે એ ભરાઈ ગઈ તો બધી જ્યારે સભા ભરાયેલી છે તો બધે બધા લોકો કિરપાણ એટલે કે નાની તલવાર સાથે લઈને આવેલા છે તો ત્યારે બધા લોકો ભેગા થશે તો ત્યારે તો આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ B એનું ઉલ્લંઘન નહીં થઈ જાય કેમ કે એમાં તો એવું કીધેલું છે કે શાંતિપૂર્ણ રીતે હથિયારો વગર ભેગા થવાનું તો આ બધા તો હથિયાર લઈને ભેગા થઈ જશે તો એનું શું સમજવાનું જેમ કે જો અહીંયા તમે બધા જોઈ શકો છો કે આ બધા તો તલવાર લઈને ભેગા થઈ ગયા છે તો શું આનું ઉલ્લંઘન નહીં થાય તો આવો કેસ સુપ્રીમ કોર્ટમાં આવેલો હતો તો તમારે અત્યારે એ પણ યાદ રાખવાનું છે શું કે અહીંયા તો આવું આ હથિયાર લઈને ભેગા થાય છે તો એનું ઉલ્લંઘન નહીં ગણે કેમ નહીં ગણે કારણ કે આર્ટિકલ 25 થી 28 અનુચ્છેદ 25 થી 28 અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો છે રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એમાં એવું કીધેલું છે 25 થી 28 વચ્ચે કે દરેક વ્યક્તિ પોતાના ધર્મની અંદર જે વસ્તુ લખેલી છે એ રીતે એનું પાલન કરી શકશે એની અંદર જે વિધિ એની જે રિચ્યુઅલ્સ એની જે ટ્રેડિશનલ પરંપરા જે છે એને જાળવવાનું અને એ બધું કાર્ય કરી શકશે તો એ ધર્મની અંદર એવું લખેલું છે કે કિરપાણ સાથે રાખવાનું એટલે એ લોકો કિરપાણ સાથે રાખી શકશે તો અહીંયા એક મુદ્દો સામે આવ્યો કયો એ તમે સમજી શકો છો FR વિરુદ્ધમાં FR એટલે કે ફંડામેન્ટલ રાઇટ વિરુદ્ધમાં ફંડામેન્ટલ રાઇટ એટલે કે 19 1 અને 19 B નામની કલમ જે છે એનો સામનો થઈ ગયેલો એને યુદ્ધ થઈ ગયેલું કોની સામે તો કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હતો એની સામે કારણ કે 19 1 B એમાં એમ કીધું કે હથિયારો વગર ભેગા થવાનું જો એનું પાલન કરવા જઈશું તો શીખ ધર્મને એના ધર્મની અંદર જે લખેલું છે એટલે કે જે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે એનું ઉલ્લંઘન થઈ જશે અને જો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે એનું પાલન કરવા જશું તો આ 19 1 B નું ઉલ્લંઘન થઈ જશે તો આ બંનેની વચ્ચે બેલેન્સ બનાવી એને ચાલવાનું હોય અને આ બેલેન્સ બનાવવાનું કાર્ય જે છે એ સુપ્રીમ કોર્ટ કરે છે એ શું કરે છે સુપ્રીમ કોર્ટ કરે છે હવે અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે કે અનુચ્છેદ 19 અંતર્ગત રાઇટ ટુ સ્ટ્રાઇક એટલે કે હડતાલનો અધિકાર આપેલો નથી હડતાલ કરવાનો અધિકાર ક્યાંય પણ અનુચ્છેદ 19માં આપેલો નથી હડતાલનો કેમ કારણ કે જો હવે આપણે 19 1 ની એ બધાની અંદર આપણે શું જોયું હતું ધંધો વેપારને રોજગારને આ બધાનો અધિકાર આપેલો છે તો હડતાલ કરશે તો એ બધી વસ્તુનો અધિકાર થોડા ઘણે અંશે જે છે રદ થશે એટલે હડતાલનો અધિકાર આપેલો નથી બરાબર હડતાલનો અધિકાર પછી ટ્રાફિક જામ કરી અને પ્રદર્શન કરવાનો અધિકાર પણ આપેલો નથી ટ્રાફિક જામ કરવાનો અધિકાર એટલે કે ચક્કા જામ અમુકવાર લોકો જે છે એ વિરોધ કરવા માટે ખબર છે રેલગાડીને બધું જામ કરી દે બસના રૂટને એ બધું અટકાવતા હોય રોડ જામને એવું બધું કરી દે ઘણી બધી વાર વિરોધ પ્રદર્શનો કરવા માટે રોડ જામને એવું બધું કરતા હોય તો અનુચ્છેદ 19 અંતર્ગત આવી રીતે વિરોધ કરવાનો અધિકાર પણ નથી આપવામાં આવ્યો કેમ નથી આપવામાં આવ્યો એ પણ આપણે સમજી શકીએ કેમ કારણ કે 19 1 A ની અંદર તો એવું કીધેલું છે કે મુક્તપણે કોઈપણ જગ્યાએ ભારતની અંદર હરીફરી શકશે પરંતુ હવે કોઈ વ્યક્તિ વિરોધ કરવા માટે કોઈ ગ્રુપ કોઈ સંગઠન વિરોધ કરવા માટે આવી રીતે ચક્કા જામ કરી નાખશે તો 19 1 D નું તો ઉલ્લંઘન
ઉલ્લંઘન થઈ જશે ને આ જેણે વિરોધ કર્યો પરંતુ એની સિવાય કોઈ બીજા લોકોએ ફરવું હશે તો એ તો ફરી નહીં શકશે એટલે એવું ચાલશે નહીં અને મેં તમને એવું કીધેલું હતું શું કે અધિકાર આપણને મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઈટ ત્યાં સુધી જ મળશે જ્યાં સુધી આપણો અધિકાર જે છે એ આપણા અધિકારનો ઉપયોગ કરતા હોય અને આપણે બીજાના અધિકારનું ઉલ્લંઘન નથી કરતા આપણે બીજાનું ઉલ્લંઘન કરશું બીજાના અધિકારનું ઉલ્લંઘન કરશું તો તરત જ આપણને કોર્ટ ફટકાર લગાવી દેશે બરાબર એટલે આપણને અધિકાર ત્યાં સુધી જ મળશે જ્યાં સુધી આપણે બીજાના અધિકારનું ઉલ્લંઘન કરતા નથી બરાબર તો રાઈટ ટુ સ્ટ્રાઇક હડતાલનો અધિકાર નથી અને આજે ચક્કા જામને આવી બધી રીતે કરી અને વિરોધ કરવાનો અધિકાર પણ નથી બરાબર તો જેટલા મહત્વની વસ્તુ હતી એ બધી જોઈ લીધી છે આપણે.